તમારા બે મિત્રોનો પરિચય આપો. તેમની વચ્ચે શું સરખું છે અને શું જુદું છે તે કહો. વિદ્યાર્થી મિત્રો, અહીં બે છોકરા તમારી સામે સ્ક્રીન ઉપર દેખાય છે. એકનું નામ પ્રેયસ છે અને બીજાનું નામ દીપેશ છે. પ્રેયસને વાંચવાનો ખૂબ શોખ છે, જ્યારે દીપેશને વાંચવાનું બિલકુલ નથી ગમતું. પ્રેયસ વર્ગખંડમાં મન લગાવીને ભણે છે, જ્યારે દીપેશ કદી પણ ક્લાસમાં ધ્યાન આપતો નથી. પ્રેયસ બધું જ હોમવર્ક કરી લાવે છે, જ્યારે આ દીપેશ કદી હોમવર્ક જ નથી લાવતો. પ્રેયસ નાસ્તામાં હંમેશા હેલ્ધી ફૂડ લાવે છે, જ્યારે આ દીપેશ નાસ્તામાં જંક ફૂડ લાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને જ વિદ્યાર્થીમાં કેટલો અંતર છે એ આપણે જોઈ શકીએ છીએ. આ વસ્તુથી તે બંને અલગ પડે છે, જુદા પડે છે. હવે આ બંને વિદ્યાર્થીઓની અંદર શું સરખું છે તે આપણે જોઈએ. બંને વિદ્યાર્થીઓ રેગ્યુલર યુનિફોર્મમાં આવે છે. બંને વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ સરખી છે. બંનેના અક્ષર જોઈએ તો પણ સરખા મળતા જ આવે છે. તો આટલી વસ્તુ તેમની સરખી મળતી આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ તમારા મિત્રોની સાથે તમારી અને તમારા મિત્રની સરખામણી કરજો. કઈ વસ્તુ સરખી મળતી આવે છે અને કઈ વસ્તુમાં તમે જુદા પડો છો, તો આ પ્રવૃત્તિ તમે ઘરે કરજો. નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો. પહેલું, આ બતકડું જબરું દેખાય છે. માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે, પણ આપણે તેને નહીં જ રમાડીએ. મિત્રો, તમને યાદ આવે છે કે આ વાક્ય કોણ બોલતું હતું? હા, બતકના બચ્ચા. બીજું વાક્ય, આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય. તો આ વાક્ય કોણ બોલે છે? ડોશીમા. હવે ત્રીજું વાક્ય, આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. યાદ કરો, આવું વાક્ય કોણ બોલ્યું? હા, મરઘીનું તોડું. હવે ચોથું વાક્ય, હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? આ તો આપને ખ્યાલ આવી જ ગયો કે બચ્ચાની માં જ બોલી હતી. પાંચમું વાક્ય, બધા મને કેમ ધિક્કારે છે? આ વાક્ય ખૂબ સરસ કદરૂપુ બટકડું બોલ્યું. મિત્રો, ચાલો ગાઈએ ગીતડું. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાસું તરશું, વહેતા જળમાં નાસું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ધરશું, રેશમિયા રેતીમાં ધરશું, મોજાને મસ્તીથી મળશું, મોજાને મસ્તીથી મળશું. ખૂબ સરસ છોકરાઓ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રીડિંગ ક્રિકેટની રીતે કદરૂપુ બટકડુંની વાર્તા વાંચવાની છે. હવે પ્રશ્ન થાય છે કે ભાઈ, રીડિંગ ક્રિકેટ કોને કહેવાય? તો અહીં હું તમને રીડિંગ ક્રિકેટની જેમ વાર્તા વાંચી સંભળાવું છું. તો બધા બરાબર સાંભળજો. એક બતકડીએ એક સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા. સિક્સ રન. તે ઈંડા પર બેસતી અને બચ્ચા
બહાર આવવાની રાહ જોતી. આઉટ. એક દિવસ તેની નજર ઈંડા પર પડી હતી. તુરન. તે વિચારમાં પડી. સિક્સ રન. અરે, મેં ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ? સિક્સ રન. ચાર હતા? ના ના ના, પાંચ હતા. આઉટ. હું કેવી માં છું? સિક્સ રન. મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. આઉટ. તે પાંચેય ઈંડાને સેવા લાગી. સિક્સ રન. આખરે ખુશીનો દિવસ આવી ગયો. વ્હાઇટ બોલ. એક ઈંડું સહેજ સળવળ્યું. સિક્સ રન. તેમાંથી ધીમો અવાજ સંભળાયો. ફોર રન. ઈંડું ફૂટ્યું અને બચ્ચાને બહાર ડોક્યું કર્યું. ટુ રન. જોત જોતામાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું. વ્હાઇટ બોલ. થોડી વારમાં ચારે કલક કલક ગીત ગાવા લાગ્યા. સિક્સ રન. તેણે પાંચમા ઈંડા તરફ જોયું. ફોર રન. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? સિક્સ રન. આ ઈંડું થોડું મોટું લાગે છે, જરૂર આ ઈંડામાંથી મારું. ટુ રન. સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. એક દિવસ પછી એ ઈંડું પણ સળવળ્યું. સિક્સ રન. અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. નો બોલ. બટકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે. ફોર રન. થોડું રાખોડી પણ છે, આમ કેમ થયું હશે? સિક્સ. પછી તરત મનમાં બોલી, હું કેવી માં છું? ટુ રન. જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને, હું તેને પણ તરતા શીખવીશ. થ્રી રન. થોડા દિવસ પછી બટકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ, પણ બાકીના બચ્ચા તેની મસ્કરી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે આવું બતક હોય? આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. બાઉન્ડ્રી કે બહાર, ક્યા બાત હે! લગતા હૈ આજ ખિલાડી પૂરે હોશો હવાસ મેં હે. તાલિયા. તો હવે આપણે મળીશું અગાઉના વિડીયોમાં. ત્યાં સુધી મન લગાવીને ભણતા રહેજો અને